મોરબીના ચકચારી મુસ્તાક મીર હત્યા કેસના આરોપી હિતુ ઝાલાના ઘરમાંથી 18 જીવતા કારતૂસ મળ્યા. તેમના બંને ભાઈઓ સામે ગુનો નોંધાયો. મોરબીમાં મુસ્તાક હત્યા કેસ અને તેના ભાઈ આરિફ મીર પર ફાયરિંગ પ્રકરણના મુખ્ય આરોપી હિતુભાઈ ઝાલા ધાંગધ્રા નજીક હોનેસ્ટ હોટલથી ફરાર થઈ ગયા હતા અને બાદમાં પોલીસ, 4 પોલીસ જવાનો અને હિતુભાઈ જે કારમાં ફરાર થયા હતા તેનો ડ્રાઈવરને શોધી કાઢીને ધાંગધ્રા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ઝડપાયેલા કારમાંથી હિતુભાઈ મરી ન આવતા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. જે મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સનારા ખાતે આવેલ હિતુભાઈ ઝાલાના ઘરે ઝડપી લીધી હતી અને ઘરમાંથી 18 જીવતા કારતૂસ મરી આવતા પોલીસે હિતુભાઈના બંને ભાઈઓ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસિંહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધાસ તપાસ હાથ ધરી છે. રાહુલ નગવાડિયા, ZSTV, મોરબી. ત્રણ દિવસ પહેલાં જે આરોપી છે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મોરબીના બે મર્ડર કેસ, મુસ્તાક મીર મર્ડર કેસ અને અન્ય મર્ડર કેસ જેમાં આરિફ મીર ઉપર ઉત્તર પ્રદેશથી શાર્પ શૂટરો લાવીને ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં 13 વર્ષના એક છોકરાનું અવસાન થયું હતું. આ બંને મર્ડર કેસમાં જે મુખ્ય આરોપી, મુખ્ય ષડયંત્રકાર હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, એને તાજેતરમાં જ અમદાવાદ ATS પકડી પાડેલ હતો અને એની મોરબી કોર્ટમાં જે મુદત હતી મર્ડરના કેસમાં એ અનુસંધાને અમદાવાદથી કેદી જાપ્તામાં એ આવી રહ્યો હતો ત્યારે ધાંગધ્રા ઓનેસ્ટ હોટલ પાસેથી એ કેદી જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. એ અનુસંધાને અમદાવાદ સિટી પોલીસ, સુરેન્દ્રનગરની ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગરના SP સાહેબના અંડરમાં અલગ અલગ ટીમો આ તપાસ કરી રહ્યા છે. એના નાસી જઈ જવા બાબતે ગુનો પણ સુરેન્દ્રનગરના ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ DYSP કરી રહ્યા છે. આ અનુસંધાને જે આરોપી છે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, એ મોરબીનો રહેવાસી છે, સખત સનાળા પાસે રહેવાસી છે અને એના નાસી જવા બાદ તાત્કાલિક અલગ અલગ ટીમોની રચના કરીને જે આરોપીઓ છે એના ઘરની ઝડપી કરવામાં આવી રહી છે. એના તમામ જે આરોપીઓના સગાવાલા છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એ અનુસંધાને ગઈકાલે રાત્રે અલગ અલગ 20-એક જેટલા માણસોની ટીમ બનાવી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને અન્ય ટીમો બનાવી એના ઘરની ઝડપી કરવામાં આવી હતી અને ઘરમાંથી 18 જીવતા રાઉન્ડ મળી આવ્યા છે. 12 એમાં 7.62 mm અને 6 રાઉન્ડ 9 mm પિસ્તલના છે અને આ 18 રાઉન્ડ જે જીવતા રાઉન્ડ મળી આવ્યા છે એ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, એનો ભાઈ જે સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, જે હમણાં જે 137/18 જે મર્ડર કેસ બન્યો છે, જે 13 વર્ષનો છોકરો મર્યો એનો આરોપી છે, તથા ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા જેનો ત્રીજો ભાઈ છે, જે મુસ્તાક મીર મર્ડર કેસમાં આરોપી હતો, આ બંને જે ભાઈઓ છે એમની વિરુદ્ધ આ જે 18 જીવતા રાઉન્ડ મળી આવ્યા છે તે બાબતે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પણ એમના ઘરના સભ્યો છે એમની પૂછપરછ કરવામાં આવી છે અને ટૂંકા સમયમાં જ એ જે બંને ભાઈઓ છે આરોપીઓ, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા અને સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા.